આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે નાસ્તો કરવા બેસી ગયા છીએ, રોટલી બની ગઈ છે, ચા ને રોટલી, પાપડ. જય શ્રી કૃષ્ણ વિપુલ, ગુડ મોર્નિંગ. તો જો બેન તૈયાર થાય છે ટ્યુશન જવા માટે, બેલ્ટ પહેરે છે, તૈયાર તો થઈ ગયા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અને રસોઈ બની ગઈ છે, તૈયાર થઈ ગયું છે, જમવા બેસી ગયા છીએ અમે. આજે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક, રોટલી, કેરીની કટકી છે, કેવડા છે, છાશ છે. કા બે ભાઈ બહેનને સેવ ટમેટાનું શાક ખાવું હતું, અમે આજે ત્રણ જ છીએ એટલે સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી નાખી ખાશે. ચાલો બધા જમવા, ચાલો જમી લઈએ. પછી અમારા અહીં શેરીમાં એક બેન દ્વારકા ગયા હતા, એ આજે આવવાના છે. ત્રણ જણા, ચાર જણા ગયા હતા, ત્રણ જણા કાલે આવવાના. અહીં એક બેન આજ આવે છે, તો આજ પાછા એના સામૈયા છે, તો એના સામૈયામાં અમારે જવાનું છે. તો જમીન ફટાફટ નવરા થઈ જાય. ચાલો હવે જમીન ઊભા થઈ ગયા છીએ, હવે આજે અમે જઈએ છીએ સામૈયામાં. અને સાંજની રસોઈ બનાવવા માંડ્યા છે મમ્મી. મમ્મી આવી ગયા છે દવાખાને થી. હા, જો ખીચડી બનાવી છે ખાલી. હા, અને ખીચડી ખાલી ખાઈ છે ને તમારે, ખાઈને ખાવું ને. હવે ઘરે ખીચડી હોય એટલે પછી બીજે હું જરૂર પડે, તો પછી ખીચડી જ બનાવી. ઓલા માંથી ટોપલી માંથી કાંદા લેતી જા. પીઝા ખા, પીઝા પીઝા ને. અને મમ્મી આ દવાખાને થી ને આવી ગયા છે. હા, મારે કામ છે. પછી મેં કીધું સસ્મિતા ભાઈ ભી બહુ કીધું હતું, પણ મેં કીધું હું ને કાકા આવીશ ને તે આવીશું, તૈયાર આવીશું. જો ગેસ દૂધ ગરમ થવા માંડ્યું છે, વઘારે એટલે ખીચડી બનાવી છે. તો મમ્મી અહીંયા શાકભાજી કટિંગ કરે છે, તો બેન અહીંયા કોબીજ ખાવા બેસી ગયા છે. તો બેન ને કોબીજ બહુ ભાવે એવું ફ્રૂટ ને. આજે આપણે આ દાળ મંગાવી હતી, દાળ આવી ગઈ છે, કાલ દિવેલ દઈને ભરી દઈશું. ચેસ્ટાને લસણ છે, ચેસ્ટન ભાવે છે. શિયાળામાં ઉનાળામાં શાકભાજીમાં ફેર પડે ને. ખીચડી બની ગઈ છે, જમવાય બેસી ગયા છે. ખીચડી ને છાશ છે. હેલો, ખીચડી ખાવા બધા. હા મમ્મી, આના લાડવા ચૂરમા, ચૂરમા ના લાડવા. બધા લાડવા ને ખીચડી ને બધું લઈને બેસી ગયા છે જમવા. તો અમે જમી લેવી, અને આજના મારા વિડીયો ને હું અહીંયા એન્ડ કરીશ. તમને અમારો આજનો વિડીયો ગમે તો લાઈક કરો.